નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો હજુ પણ શાંત નથી થયો, કારણ કે જે યુવતીઓ ગુમ છે તે હજુ સુધી કોઈ પણ સંપર્કમાં નથી આવવાની વાત હતી. ગુજરાત હાઈકોર્ટે માંગ પણ કરી હતી, પરંતુ હજુ સુધી આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત નથી આવ્યો, કારણ કે ડીપીએસ જમીન મુદ્દે પૂર્વ આચાર્ય સામે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ડીપીએસના મંજુલા શ્રોફ સામે ફરિયાદ નોંધાઈ છે. નિત્યાનંદ આશ્રમ સાથે ક્યાંક ને ક્યાંક ડીપીએસના સંબંધો સામે આવ્યા. હિતેન વસંત, અનિતા દુઆ સામે પણ પોલીસે ફરિયાદ નાખી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ પણ હાથ ધરાઈ છે. તો ડીપીએસ કનેક્શન સામે આવતા જે તપાસ આરંભાઈ તેમાં તમામે તમામ નામ સામે આવ્યા છે, ફરિયાદો નોંધાઈ છે. 2010માં સીબીએસઈ માન્યતા માટે ખોટું એનઓસી પણ રજૂ કર્યું હતું. 2010-12માં રાજ્ય સરકારે એનઓસી નહોતું આપ્યું, તેમ છતાં શાળા ઉભી કરવામાં આવી છે. જમીન બિનખેતી ન હોવાના કારણે એનઓસી નહોતું અપાયું. શાળામાં જે લોકોએ એનઓસી રજૂ કર્યું છે એમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને જે લોકોએ ખોટી વિગતો આપી હતી એમની સામે ફરિયાદ નોંધાવી, એ વિગત તમને મળી રહેશે. ફરિયાદ નોંધાવી છે એમની વિગતમાં તમને મળી રહેશે. તો હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે, કારણ કે ડીપીએસ સાથે જે કનેક્શન સામે આવ્યું હતું અને આ જ કનેક્શન સામે આવતા જે ફરિયાદો થઈ ત્યારબાદ હવે તમામે તમામ જે ઘટનાક્રમ હતો ડીપીએસ સ્કૂલને લઈને તેના પર અંત આવ્યો છે. વધુ માહિતી લઈશું. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કેતન, જે રીતે અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે, સમગ્ર જે નાટકીય ઘટનાક્રમ હતો તેનો આખરે અંત આવ્યો છે, પરંતુ જે યુવતીઓનો મામલો છે તે તો હજુ ઠેરને ઠેર જ છે. ડીપીએસની જો વાત કરવામાં આવે, ડીપીએસમાં અત્યારે કેવા પ્રકારના અપડેટ્સ આવી રહ્યા છે? અપડેટ્સમાં એટલું જ છે કે ફરિયાદ નોંધાઈ ચૂકી છે ડીપીએસ વિરુદ્ધ, કારણ કે અત્યાર સુધી માત્ર છેતરપિંડીની વાત હતી. ડોક્યુમેન્ટ્સ કલેક્ટર તરફથી અને મહેસૂલ વિભાગ તરફથી મળી ચૂક્યા હતા, પણ તેમ છતાંય હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અને રાજ્ય સરકાર તરફથી જેવા જ લીલી ઝંડી મળી કે ડીપીએસ સામે પણ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવે, તે એટલા માટે જ શિક્ષણ વિભાગના જે ડીઈઓ છે રાકેશ વ્યાસ, તેમણે ગઈકાલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. અને લગભગ એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો સમગ્ર વાતચીત કરવામાં. પોલીસ અને ડીઓ વચ્ચે તમામ મુદ્દે વાતચીત થઈ હતી અને ત્યારબાદ જ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. ને તેમાં હવે એક રીતે કહી શકાય કે ડીપીએસ સામે વધુને વધુ ગાળીઓ કસાઈ રહ્યો છે કાયદાકીય, અને જે છેતરપિંડીનો જે ગુનો લાગુ પડ્યો છે અત્યારે હાલ, કારણ કે 2010માં જે ખોટું એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું સીબીએસઈમાં, કારણ કે રાજ્ય સરકાર તરફથી કોઈ એનઓસી મળ્યું નહોતું અને સીબીએસઈમાં તે ખોટું એનઓસી રજૂ કરીને સીબીએસઈ માન્યતા પ્રાપ્ત કરી હતી અને સ્કૂલ ઊભી કરવામાં આવી હતી, પરંતુ જ્યારે હવે 9 વર્ષ બાદ આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે ત્યારે ડીપીએસ સામે વધુને વધુ ગાળીઓ કસાઈ રહ્યો છે. જી બિલકુલ કેતન, ખાસ કરીને જો વાત કરવામાં આવે મંજુલા શ્રોફની, મંજુલા શ્રોફ સહિત અન્ય 3 લોકો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે, તો હવે આ તમામે તમામ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે? પોલીસે કોઈ કહેવાનો ઇન્કાર કર્યો છે, પરંતુ અત્યારે હાલ જે માહિતી મળી રહી છે કે છેતરપિંડીનો ગુનો લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે આ છેતરપિંડીનો જ ગુનો અત્યારે હાલ સામે આવી રહ્યો છે. અને આગામી જે પ્રક્રિયા છે તેમાં રાજ્ય સરકારના અથવા તો અમદાવાદ કલેક્ટરશ્રીના ઘણા વિભાગો કામ કરી શકે છે અને તેને લઈને વધુને વધુ તેની સામે કલમો ઉમેરાઈ શકે છે, કારણ કે અગાઉ પણ જ્યારે રાજ્ય સરકાર અને કલેક્ટર વચ્ચે જ્યારે બેઠક મળી હતી ત્યારે જે એને કરાવવાની હતી જમીન તેને લઈને પણ અનેક મામલાઓ બહાર આવી રહ્યા હતા, નવા નવા તથ્યો બહાર આવી રહ્યા હતા. અને તેને લઈને કલેક્ટરશ્રીએ પણ વિક્રાંત પાંડે જે છે તેમણે પણ કહ્યું હતું કે એક એક કરીને સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ વધુને વધુ ગાળીઓ કસવામાં આવશે ડીપીએસ વિરુદ્ધ. જી કેતન, તો ક્યાંક ને ક્યાંક આ અણસાર લાગી રહ્યા છે, ડીપીએસ સ્કૂલની જે માન્યતા છે તેને રદ કરવાના અણસાર કેટલા? બિલકુલ, સીબીએસઈએ સ્પષ્ટ કહી દીધું છે કે જે પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે સીબીએસઈ સાથે, કારણ કે સીબીએસઈની ટીમ પણ અમદાવાદ આવી ચૂકી હતી ને તેમણે પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો ને હવે રિપોર્ટ પણ રાજ્ય સરકારે સીબીએસઈને સોંપી દીધો છે. હવે પોલીસ ફરિયાદ જ્યારે થઈ છે તેઓ આગામી જે તથ્યો બહાર આવશે અને જે સીબીએસઈમાં જે જવાબ રજૂ કર્યો છે તેમાં પણ અનેક છીંડા અને અનેક તથ્યો છુપાવવામાં આવ્યા છે ડીપીએસ તરફથી. એટલે ડીપીએસ તરફથી અનેક તથ્યો એક રીતે કહી શકાય કે છેતરપિંડીનો સ્પષ્ટ અહીંયા મામલો આવી રહ્યો છે. તો સીબીએસઈ આગામી દિવસોમાં એનઓસી પણ તેમને આપી દીધી છે,
સોરી તેમને નોટિસ પણ આપી દીધી છે અને એ નોટિસના આધાર બાદ અને તેમનો જે જવાબ સુપ્રત ફરીથી જે કરવામાં આવશે ડીપીએસ તરફથી તેના આધારે સીબીએસઈ આગામી સમયમાં કોઈ પણ નિર્ણય લઈ શકે છે. જી જી કેતન, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો જ્યારે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાયા હતા, જણાવી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક હવે જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસ જ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે આ નોટિસ બાદ હવે જે પ્રકારની કાર્યવાહી થઈ છે તેના પર જ તમામ દારોમદાર છે કેવા પ્રકારની આગામી કાર્યવાહી રહેશે, કારણ કે ફરિયાદો થઈ ચૂકી છે. મંજુલા શ્રોફ સહિત અન્ય ત્રણ શખ્સો સામે પણ ફરિયાદ નોંધાઈ છે, એટલે કે ચોક્કસ ડીપીએસ સ્કૂલ મુદ્દે જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો તેનો અંત દેખાતો જોવા મળી રહ્યો છે.